કર્મચારીઓએ ખેડૂતોના કરોડો રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઈ છે। બેંકના જ બે કર્મચારીઓએ 6 વર્ષના સમયગાળા દરમિયાન ખેડૂતોના ખાતામાંથી ખોટા દસ્તાવેજો તૈયાર કરી ધિરાણ પેટે અને કન્યા ફોટા દાખલાઓનું ડ્યુ સર્ટિફિકેટ બનાવી ખોટી પહોંચો બનાવી રૂપિયા 2,04,21,997ની રકમની ઉચાપત કર્યાની બેંકના જ બે નિવૃત્ત કર્મચારીઓ સામે સિટી 8 ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। બંને કર્મચારીઓએ પોતાના અંગત ફાયદા માટે 2 કરોડથી વધુ રકમની આર્થિક ઉચાપત કરી વિશ્વાસઘાત છેતરપિંડી આચરી હતી, જેથી આર્થિક કૌભાંડ અંગે બેંક મેનેજર વીરજી પ્રભાતજી ઠાકોરે આ બંને કર્મચારીઓ સામે સિટી 8 ડિવિઝનમાં ફરિયાદ કરી છે। પોલીસે બંને કર્મચારીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન જણાઈ આવેલ કે 2014થી લઈ 2020 દરમિયાન માજી કર્મચારી દીપક જુગતરામ ભટ્ટ, કે જે 2014માં રિટાયર થયેલા, તે બેંકમાં કર્મચારી ન હોવા છતાં ખેડૂતો પાસેથી હપ્તાના પૈસા પોતે જ જમા લેતા હતા, બેંકમાં જમા નહોતા કરાવતા, અને સાથેના જે હાલ જે તે સહેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા ખેતી બેંકના મેનેજર છે, તેઓ પણ તેના સાથે મેળાપીપણું કરી અમુક નોડ્યુ સર્ટિફિકેટ આપી દીધેલા અને તમામ જાણ હતી બંને જણાને। એ રીતે 2,04,00,000ની ઉચાપત છેલ્લા 6 વર્ષ દરમિયાન આ બંને કર્મચારીઓએ